ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે ઓળખ વાંચન બે કેટલાક પ્રસંગો, તેમાં ત્રણ પ્રસંગ જોયા હતા, સુમંત, પંકજ અને દીપાનો. તો ફ્રેન્ડ્સ, હવે તો તમે પણ દીપાની જેમ કામગરા બની ગયા હશો, બરાબર ને? મમ્મીને ઘરકામમાં મદદ કરો છો ને? હા, વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ, હવે આજે આપણે આગળના પ્રસંગો જોઈશું. પ્રસંગ ચાર. અશ્વિન બજારને રસ્તે જતો હતો. રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી. એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો, પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો. અશ્વિન તેની પાસે ગયો. તેણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો. અશ્વિન કેવો દયારૂ! જુઓ ફ્રેન્ડ્સ, આ અશ્વિન છે, તે બજારમાં જઈ રહ્યો છે. જ્યારે એ બજારમાં જઈ રહ્યો હોય છે ત્યારે રસ્તા ઉપર ઘોડાગાડી, મોટર એવું ઘણું બધું દોડાદોડી કરતું હોય છે. એટલે એવું કીધું છે કે રસ્તા ઉપર વાહનોની ધમાલ હતી, એટલે કે ખૂબ જ ટ્રાફિક હતું. ત્યારે રસ્તાની બીજી બાજુ એક અંધ માણસને જવું હોય છે, એ માણસ જોઈ નથી શકતો, તેથી તે ત્યાં ઊભો હોય છે. તે રસ્તાની પેલી બાજુ જવા માંગતો હોય છે, પણ રસ્તા ઉપર ઘોડાગાડી, મોટરકાર વગેરેની ખૂબ જ આવર જવર હોય છે, તેથી તે ત્યાં ઊભો જ રહ્યો હોય છે. ત્યારે અશ્વિન તેને જુએ છે અને તે તેની પાસે જાય છે. અશ્વિન આ અંધ માણસનો હાથ પકડે છે અને તેને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ લઈ જાય છે અને એવી રીતે તેને રસ્તો ક્રોસ કરાવી દે છે. જોયું બાર મિત્રો, અશ્વિન કેવો દયારૂ હતો! પ્રસંગ પાંચ. ખુશાલીની બહેનપણી પૂંજાની વણસઘાટ હતી. પાંચ સાત બહેનપણીઓ ભેગી થઈ હતી. પૂંજાની બાએ બધી છોકરીઓને પાંચ પાંચ પીપળમિન્ટ આપી. બીજી છોકરીઓ પીપળમિન્ટ ખાઈ ગઈ, પણ ખુશાલીએ ગજવામાં મૂકી. ઘેર જોઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક એક પીપળમિન્ટ આપી અને ખાધી. ખુશાલી કેવી વહાલ સોઈ! જુઓ બાર મિત્રો, આ ચિત્રમાં તમને કેટલીક છોકરીઓ ભેગી થઈને વરસગાંઠની ઉજવણી કરી રહી છે. અહીં ખુશાલીની બહેનપણી પૂંજાની બર્થડે છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ટોપી પહેરેલી છોકરી પૂંજા છે અને તેની બાજુમાં પીરા ફ્રોકમાં ઊભેલી છોકરી ખુશાલી છે. તેઓ પાંચ છ જણ ભેગા થઈને પૂંજાની બર્થડે ઉજવી રહ્યા છે. તેની બા એટલે કે પૂંજાની મમ્મી બધી છોકરીઓને પાંચ પાંચ પીપળમિન્ટ એટલે કે ચોકલેટ ખાવા માટે આપે છે. બીજી બધી છોકરીઓ પીપળમિન્ટ ખાઈ ગઈ એટલે કે ત્યાં ચોકલેટ ખાઈ જાય છે, પણ ખુશાલી પોતાના ખિસ્સામાં મૂકી દે છે. તે ઘરે જાય છે અને પોતાના બે ભાઈ, તેના કાકાના છોકરા અને છોકરી તે બધાને એક 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 પીપળમિન્ટ આપે છે અને પોતે પણ એક પીપળમિન્ટ રાખે છે. એવી રીતે ખુશાલી તેના બધા ભાઈ બહેન જોડે વહેંચીને ખાય છે. તો જોયું બાળ મિત્રો, ખુશાલી કેવી વાહલસોઈ છે, તે બધા જોડે કેવી હળીમળીને રહે છે. પ્રસંગ છ. નિલેશ એના ચાર ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને પાંચ કેરી આપી. નિલેશે ચારે ભાઈબંધોને એક એક કેરી આપી અને પાંચમી કેરી પોતાના માટે રાખી. તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં એણે એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણે ચહેરે જોતા જોયો. નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી. નિલેશ કેવો પડગજુ! ફ્રેન્ડ્સ, અહીં જુઓ, નિલેશ અને તેના ભાઈબંધો રમી રહ્યા છે. નિલેશ તેના બીજા ચાર મિત્રો સાથે રમી રહ્યો છે ત્યારે તેની બા એટલે કે નિલેશની મમ્મી તેને કેરી આપે છે. તેની બા તેને પાંચ કેરી આપે છે, તેથી નિલેશ તેના ચાર મિત્રોને એક એક કેરી આપી દે છે અને એક કેરી પોતાના માટે રાખે છે. આ બધા મિત્રો ભેગા મળીને કેરી ખાવા જ જતા હોય છે ત્યારે અચાનક એક ગરીબ છોકરો ત્યાં આવે છે.
નિલેશ આ ગરીબ છોકરાને જુએ છે. તે ગરીબ છોકરો ખૂબ જ દયામણા ચહેરે નિલેશ તરફ અને તેની કેરી તરફ જોઈ રહ્યો હોય છે. તેથી નિલેશને લાગે છે કે તેને કેરીની જરૂર છે અને તે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દે છે. એ પોતે કેરી ખાતો નથી. તો જોયું બાર મિત્રો, આ નિલેશ કેવો પરગજુ છે, એટલે કે તે બીજાને મદદ કરવા માટે કેવો હંમેશા તૈયાર જ રહે છે. તે પોતાની વસ્તુ પણ આપી દે છે. પ્રસંગ 7. મનન અને એનો નાનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા. આજે એમની શાળામાં રમતગમતનો કાર્યક્રમ હતો. બંને જણ સાંજે એ કાર્યક્રમ જોવા જવાના હતા. બપોરે અંગદને એકાએક તાવ ચડ્યો અને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી. મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને તેણે અંગદ પાસે બેસી એને નાની નાની વાતો વાંચી સંભળાવી. મનન કેવો પ્રેમાળ! બાળ મિત્રો જુઓ, આ મનન અને અંગદ છે. તે બંને ભાઈ છે. તે બંને એક જ શાળામાં ભણતા હતા. તેઓ જુઓ શાળાએ જઈ રહ્યા છે. આજે તેમની શાળામાં રમતગમતનો કાર્યક્રમ છે. એ બંને જણ આજે સાંજે આ કાર્યક્રમ જોવા માટે જવાના હતા. પણ બપોરે અચાનક અંગદને એકાએક તાવ ચડી જાય છે. તેની તબિયત ખરાબ થઈ જાય છે. તેથી અંગદના પપ્પા તેને કાર્યક્રમ જોવા જવાની ના પાડી રહે છે. ત્યારે મનન પણ આ કાર્યક્રમ જોવા જતો નથી. મનન તો સારો જ હોય છે. તે કાર્યક્રમ જોવા જઈ શકતો હતો પણ તે નથી જતો અને અંગદ પાસે બેસે છે અને તેને નાની નાની વાર્તા વાંચી સંભળાવે છે. તો જોયું બાળ મિત્રો, આ મનન કેવો પ્રેમાળ છે. તે પોતાના નાના ભાઈની કેટલી કાળજી રાખે છે. જોયું ને, હા, તે કેટલો પ્રેમ કરે છે પોતાના નાના ભાઈને. તો ફ્રેન્ડ્સ, આપણે પણ આપણા નાના ભાઈ બહેનોને ખૂબ જ પ્રેમ કરવો જોઈએ અને તેમની કાળજી રાખવી જોઈએ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું. ફ્રેન્ડ્સ, અહીં હું તમને કેટલાક શબ્દ આપીશ. એ શબ્દના આધારે તમને બીજા કયા શબ્દ યાદ આવે છે તે તમારે લખવાના છે. જુઓ, આપણે એક ઉદાહરણ સમજીએ. આ શાનું ચિત્ર છે બોલો તો? હા, સારાનું. બરાબર ને? તો ચાલો આપણે આ સારાનું ચિત્ર છે એટલે કે સારા શબ્દ લઈએ અને એ સારા શબ્દ ઉપરથી તમને બીજા કયા શબ્દો યાદ આવે છે તે તમારે કહેવાનું છે. તો બોલો, સારા શબ્દો ઉપરથી તમને બીજા કયા શબ્દો યાદ આવે છે? સારા શબ્દ સાંભળતા જ તમારા મનમાં બીજું શું આવે છે બોલો? હા, વર્ગખંડ, શિક્ષક, શિક્ષણ, પાઠ્યપુસ્તકો, બેન્ચ, એવા તો ઘણા બધા શબ્દો તમારા મનમાં આવતા હશે. બરાબર ને? તો આ પ્રમાણે તમને જે શબ્દ આપવામાં આવ્યો છે તેની સાથે બીજા જોડાયેલા શબ્દો જે પણ યાદ આવે તે તમારે લખવાના છે. તો ચાલો હું તમને અહીં કેટલાક શબ્દો આપું, જેવા કે બજાર, ત્યારબાદ રસ્તો અને વરસગાંઠ. તો આ શબ્દ ઉપરથી તમને બીજા કયા શબ્દો યાદ આવે છે તે તમારે લખવાના છે. ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રસંગ 4માં અશ્વિનને એક ગરીબ વ્યક્તિને મદદ કરતા જોયો. તો ફ્રેન્ડ્સ, આપણે પણ આવા વ્યક્તિને મદદ કરવી જોઈએ કે નહીં? કરવી જોઈએ ને? બરાબર. ત્યારબાદ આપણે જોયું કે ખુશાલી કેવી એના ભાઈ બહેનો જોડે હળી મળીને રહે છે અને પોતાની વસ્તુ શેર કરે છે. તો એ પણ આપણને શીખવી જાય છે કે આપણા ભાઈ બહેનો જોડે હળી મળીને રહેવું જોઈએ અને વસ્તુ શેર કરવી જોઈએ. બરાબર ને? તેવી જ રીતે આપણે નિલેશને પણ ગરીબ વ્યક્તિને મદદ કરતા જોયો. તે આપણને આવા ગરીબ લોકોને મદદ કરવાનું શીખવે છે. અને છેલ્લે મનન પોતાના ભાઈની કેવી કાળજી રાખે છે, તેને કેટલો પ્રેમ કરે છે. તો ફ્રેન્ડ્સ, એ પણ આપણને નાના ભાઈ બહેનોની કાળજી રાખવી જોઈએ, તેમને પ્રેમ કરવો જોઈએ આપણને શીખવી જાય છે. તો ફ્રેન્ડ્સ, આવા ઘણા બધા મૂલ્યો આપણને આપણા જીવનમાંથી પણ શીખવા મળે છે
આપણી સાથે પણ આવા પ્રસંગો બનતા જ હોય છે, તો તમે પણ આવા પ્રેમાળ, દયાળુ, પ્રામાણિક, નીડર, સાચા બોલા બનો તો ખૂબ જ સુંદર કહેવાય, બરાબર ને? તો તમે પણ આવા બનશો ને? હા, તો ફરી મળીશું આવતા અંકમાં. આવજો.